ભાગ લેનાર નેવી અધિકારીના ક્રમ મુજબ કમાન્ડર જોશી બોડાપટ્ટી અને પાલ ગુપ્તા કમાન્ડર અને પ્રતિભા સમાવેશ થાય છે આ એક્સપીડિશનની શરૂઆત દસ સપ્ટેમ્બર રોજ કરવામાં આવી હતી આ ટીમ મે બે અઢાર ના રોજ પરત ફરી ગોવા પહોંચી હતી આ ક્રુ બસો છપ્પન દિવસ પછી ભારત પાછું ફર્યું હતું આ છ દેશની જાબાઝ મહિલા ઓફિસર્સની કથા મહિલા પર નેશનલ જીયોગ્રાફી ચેનલ પર જોવા મળશે આ સાહસ માટે ટ્રેનિંગ લેવા સત્તર જણાની ટીમ પસંદગી પામી હતી જેમાં આ છ પસંદગી કરવામાં આવી હતી આ ક્રૂ દ્વારા બોટ પર જ એકલા તહેવારોની ઉજવણી કરી હતી દરિયામાં જ એક નાના દવા સાથે દિવાળીને મનાવી હતી તો સાથે જાય તે ઘણી અને તો પણ તેમના દ્વારા આ દીકરીઓને પ્રોત્સાહન આપી આ પરિક્રમા માટે મોકલી હતી ભારતીય દીકરીઓ અત્યારે વિવિધ સેક્ટરમાં આગળ વધી રહી છે ત્યારે આ દેશ માટે ગર્વની વાત કહી શકાય ખાસ કરીને આવા ઠંડા તોફાન અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરી આ છ ઓફિસર્સ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતની આ છ દીકરીઓ દ્વારા આ અપ્રિતમ સાહસ બદલ સમગ્ર દેશનું માથું ગર્વથી ઊંચું ઉઠ્યું છે જે સમગ્ર દેશના લોકો માટે ગર્વની વાત છે અમારી ન્યૂઝ ટીમ આ છ ભારતીય મહિલા ઓફિસર્સને તેમના સાહસ અને શૌર્ય માટે સલામ કરે છે કેમેરામેન રોહિત સાથે સંજીવકુમાર રાજપૂતનો રિપોર્ટ અમદાવાદ